દયા ડાકણ ને ખાય આવી કહેવત તો છે જ, પણ આજે તમને બતાવીએ તેના ઉદાહરણ પણ, જે જોયા પછી તમે કમસે કમ કોઈ ભિખારી પર તો દયા કરતા પહેલા કરશો ડાઉટ. ગરીબો કી સુનો વો તુમ્હારી સુનેગા, તુમ એક પૈસા દોગે વો 10 લાખ દેગા. બસ આવા જ ગીતો જે આપણને ઇમોશનલ કરી દેતા હોય છે. અને એમાંય પાછા આવા દ્રશ્યો જો ને, બિચારો કેવો ઢસડાઈ ઢસડાઈને ચાલે છે, બે પગે પોલિયોની અસર લાગે છે નહીં, અને એમાં આખા પરિવારનું પેટ ભરવાનું. આ કદાચ એક એની પત્ની હશે ને 4 બાળકો. બોલો ભાઈ, આજની મોંઘવારીમાં આપણા જેવા સાજા સામાને કમાતા નાકેદમ આવે તો આ બચારો કેમનું પૂરું કરતો હશે પોતાના ઘરનું? આવા વિચારો તમને પણ આવતા હશે જ્યારે કોઈ અપંગ ગરીબ વ્યક્તિ તમારી પાસે ભીખ માંગવા આવે અને બસ ખિસ્સામાં જે કંઈ મળે એ થોડું ઘણું એને આપીને આપણાથી બનતી મદદ કરવાનો પ્રયત્ન પણ આપણે કરતા હોઈએ છીએ, બરાબર ને? તો હવે આ જુઓ. જૂઠ બોલે કૌવા કાટે, કાલે કૌએ સે ડર્યો. જો કે હવે તો આ કહેવતને મોડિફાય કરવાની જરૂર છે કે જૂઠું બોલતા પહેલા કાગડાથી ના ડરો તો કઈ નહીં, પણ કમસે કમ સીસીટીવીથી તો ડરો, કારણ કે આજના ડિજિટલ યુગમાં દિવાલોની પણ આંખો હોય છે સાહેબ. અને એ જ આંખો એ ખોલી નાખીને તમારી આંખો લોકો સામે ઢસડાઈને ચાલતા, પરિવારની દુહાઈ દઈને ભીખ માંગતા આ જનાબ જે થોડી વાર પહેલા કદાચ કહી રહ્યા હશે કે અલ્લાહ કે નામ પે કુછ દે દે, તે હવે કહી રહ્યા છે અલ્લાહ માફ કરે ક્યુંકે ગંદા હૈ પર ધંધા હૈ યે. અને જુઓ, ભીખ માંગવાના ધંધા, જી હા ધંધા માટે જે અપંગનો વેશ ધારણ કર્યો હતો તે એક પતલી ગલીમાં જઈને કેવો બદલી નાખ્યો આ શખ્સે. પહેલા આસપાસ જોયું કે કોઈ જોતું તો નથી ને મને, અને ધીમે રહીને કોટી કાઢીને મૂકી અંદર, ટોપી કાઢી અને પછી થેલામાંથી સ્લીપર કાઢીને પહેરીને ચાલતી પકડી. બોલો છે ને આ ભેજાબાજ ભિખારી! અને એમના પરિવારજનોને પણ જુઓ, જેમને આ વાતની જાણે કોઈ નવાઈ ન લાગી, જાણે આ તો રોજનું હોય. જો કે આવા ભિખારીઓની કોઈ કમી નથી સાહેબ. હવે જુઓ આ ભેજાબાજને, બોલો આ ભાઈ તો જાણે ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન સમજે છે દુનિયાને. જ્યાં રોજ આવી જ રીતે અપંગ બનવાનું નાટક કરીને લોકોને ભોળવી ભોળવીને કરે છે ધંધો ભીખ માંગવાનો. અને રસ્તા પર સૂતેલા આ ભાઈને જુઓ, જોઈને પહેલા તો કોઈનું પણ હૃદય દ્રવી ઉઠે, પણ આગળના દ્રશ્યો જોશો તો હૃદય નહીં મગજ ભમી જશે. ફક્ત અપંગ બનીને નહીં, મૂક બધીર બનીને લોકોને લૂંટનારાઓ પણ ઘણા છે, અને આવા જ એક નમૂનાને લોકોએ પકડી પણ પાડ્યો. ગલતી માન લે, મેં ગેરંટી લેતા હું, હું નહીં છોડ દેના તેનું યાર. બોલ બસ છોડેંગે આપકો યાર, હદ હો ગઈ, બોલ સકતે હો કુછ નહીં, ઉસકે બાદ થપ્પડ ખા રહા હે, મતલબ ઉસકે બાદ તો મારતે યાર, તું મેરે બોલ કે ધમાલ કર જા. અરે ભાઈ, સમજ્યા કે મજબૂરી હશે, પાપી પેટનો એ સવાલ હશે, પણ સાજા સામા ભગવાને આપેલા અંગને અપંગ બતાવીને ભીખ માંગવા કરતા એનો ઉપયોગ કરીને કઈ કામ ધંધો કરીને કમાવાનું કેમ નથી સોચતું? શું કહેવું હવે અમને? બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી.